કડીમાં નીતિન પટેલ અને કરસન સોલંકી વચ્ચે વાક યુદ્ધ જોવા મળી રહ્યું છે. નીતિનભાઈના નિવેદનનો ધારાસભ્ય કરસન સોલંકીનો જવાબ, કડીમાં જે વિકાસ થયો તે નીતિનભાઈએ નહીં પરંતુ ભાજપે કર્યો હોવાની વાત કરસન સોલંકીએ કહી છે. નહીં કર્યું, ભાજપ સરકારે કર્યું છે. ભાજપની 1995 થી ભાજપની સરકાર છે અને એકવી વાર કેબિનેટ મંત્રી સાહેબ રહેલા છે, બરાબર. જે કર્યું ભાજપની સરકારે જ કર્યું છે. પણ નીતિનભાઈ કે મેં કર્યું એવું તો નીતિનભાઈ પોતાના ઘરનું તો આપી દીધું નહીં, સરકારનું આપ્યું છે. તો આ જે રીતે કાલે કહ્યું કે મને શિખામણ નહીં આલવી, ભરતનો વિરોધ કર્યો, તો ભરત ચાલક ના ચાલે મને વધારે ખબર હોય, તમારી પર વિચારો તો શું કે? અમે તો ભરત ચાલક ના ચાલે, અમે નગરપાલિકામાં અમે ભરતભાઈનો વિરોધ કર્યો નહીં. નીતિનભાઈએ તો નગરપાલિકાના પ્રમુખ બનવા માટે કે આ બેન બનાવવા છે, એટલે મને 19 જણે રજૂઆત કરી હતી કે આ બેન સિવાય ગમે ત્યારે બનાવવા, તો અમને વાંધો નહીં. એટલે મેં પાર્લામેન્ટમાં રજૂઆત કરી, એ રજૂઆત એ કરી, એથી અમારા નીતિનભાઈ સાહેબ છે એ અમારા ઉપર અમરી રહ્યા છે. તમને ક્યાંય બોલાવતા નથી, તમે સામે જોતા નથી, શું કહેશો? ના રે, તો સાહેબનું રૂપે ગયેલા હતું, પણ સાહેબ મારે હું ના જોઉં, પણ તે પછી મેં બોલાવવાનું બંધ કરી દીધું છે તારનું. નાગરિક બેંક પ્રાઇવેટ સંસ્થા છે, એમની પોતાની એમના ભાઈ ની છે, ભૂપિન્દ્ર ભાઈ ની. બોલાવો ના બોલાવો મને કોઈ વાંધો નહીં. કરસન કાકા, તમે નીતિનભાઈ શું શિખામણ આપી દીધું? નીતિનભાઈ મેં શીખવા કોઈ હાલી શું હાલ, નીતિનભાઈ મને શીખવા, નીતિનભાઈ એકવી વર્ષ જૂના કેબિનેટ મંત્રી રહેલા છે, અમને શીખવા શું હાલ. નીતિનભાઈએ તો ભાજપે કર્યું છે, મેં જે સરકારી પૈસા એ ભાજપે આપ્યા, ભાજપ ની કામગીરી કરી છે. મારા ઘરના પોતાના પૈસા મેં નહીં આલ્યા, સરકારે પૈસા આપ્યા, મેં જ કર્યું. એટલે એમાં નીતિનભાઈ તો કે નીતિનભાઈ એમ કે મેં કર્યું, પણ તો બધું ભાજપ ની સરકારે જ કર્યું છે. ધારાસભ્ય કરસન સોલંકીને આપે સાંભળ્યા. હવે નીતિન પટેલે ગઈકાલે શું નિવેદન આપ્યું હતું એ તમને સંભળાવીએ. તમે એમ ના માનતા મેં એકલા કડી માટે કર્યું છે. આખું ગુજરાત ધમધમતું થઈ ગયું, સ્વચ્છતા વધી ગઈ, ખાબોચિયા પાણીના ભરાતા હતા, સોસાયટીઓ મચ્છર થતા હતા, બંધ થઈ ગયું, બાળકો રમતા થઈ ગયા, સાયકલો ચલાવતા થઈ ગયા, સુંદર બધું થઈ ગયું. આવું તો ઘણું કર્યું છે. આ દાખલા એટલા માટે આપું છું કે ઘણા લોકો ઘરની ખીચડી હોય ને, આપણી ઘરનો શીરો ખીચડી જેવો લાગે, અને પારકાની ગંધાતી ખીચડી એ એમને માવા જેવી લાગે. એવા લોકો માટે આ બધું હું કહું છું.